તો દર્શક મિત્રો, તપોવન આશ્રમ પાર્ટ ટુમાં તમારું હું હર્ષદ પ્રજાપતિ ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. જે તમે વિડીયો નિહાળી રહ્યા છો તે રામાનંદજી બાપુની સમાધિ છે, જેણે આ જગ્યાનું નિર્માણ કર્યું હતું અને સમાધિની પાછળ સીતારામ સત્સંગ ભવન બનાવવામાં આવ્યો છે. અને આ ભવનમાં હનુમાન જયંતી અથવા રામનવમીના દિવસે હજારોની તાદાદમાં લોકો અહીંયા સત્સંગ અને ભજન કરવા આવે છે. અને એની બાજુમાં આપણે જોઈએ તો બજરંગદાસ બાપાનું અને સાંઈ બાબાનું એક નાનું મંદિર બનાવવામાં આવ્યું છે. અને આ એ જ નાળે તમે નિહાળી જ્યાં લોકડાઉનમાં પણ અન્ન ક્ષેત્ર ચાલુ હતું અને હજી સુધી કોઈ દિવસ બંધ થયું નથી. તો ખૂબ અદ્ભુત મંદિર છે. અને સાંઈબાબાના મંદિરની બાજુમાં આપણે જોઈશું તો ગણપતિજીનું પણ એક ભવ્ય મંદિર આવેલું છે, જે તમે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો. અને ગણપતિજીના મંદિરની એક્ઝેક્ટલી બાજુમાં એક ભવ્ય શંકર ભગવાનનું મંદિર આવ્યું છે, જે શિવલિંગ તમે નિહાળી રહ્યા છો. તો દર્શક મિત્રો, પ્રાચીન માન્યતા પ્રમાણે આ જગ્યા દરિયાની સાવ નજીક હતી અને વર્ષો જતાં જતાં દરિયાનું પાણી ઘણું ઓછું થઈ ગયું છે અને સુવાલી બીચ અત્યારે આવેલી છે આ મંદિરથી ફક્ત 5 કિલોમીટરના અંતરે. તો 5 કિલોમીટર પાણી ઓછું થઈ ગયું છે અને શિવજીનું અહીંયા બાજુમાં એક બીજું પણ નાનું મંદિર બનાવવામાં આવેલું છે. તો દર્શક મિત્રો, તમારે પણ શિવજીનો જળ અભિષેક કરવો હોય તો તમે આ મંદિરે આવીને શિવજીનો જળ અભિષેક કરી શકો છો. તો ચાલો દર્શક મિત્રો, જઈને નિહાળી લઈએ અહીંયાની ભોજનાલયને. આ એ જ ભોજનાલય છે જ્યાં લોકડાઉનમાં પણ શ્રમિકોને અને ગરીબોને ભોજન મળતું રહ્યું હતું. અને ભોજનાલયની બાજુમાં તમને અહીંયા પ્રસાદ પણ મળે છે અને તમારે ચા પણ અહીંયા તમને ફ્રીમાં મળે છે. અને સત્સંગ ભવનની બાજુમાં આ એક ગૌશાળા બનાવવામાં આવી છે. અહીંયા 40 વર્ષથી ગૌની સેવા થાય છે અને આ તમે નિહાળી રહ્યા છો ગાયના વાછરડાને. તો આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી અમે તમારા સમક્ષ આવા પ્રાચીન ઇતિહાસ ઉજાગર કરતા રહીએ. આભાર.